रबर फेक्टरी सर्कल पास आवेला कॉम्प्लेक्स ना पार्किंग माथी 15 चोराव मोटरसाइकल साथे 3 इसमों ने लोकल क्राइम ब्रांचे झड़पी लीधा। लोकल क्राइम ब्रांच की टीम ने बातमी मिली थी कि यति उर्फे यश, हरेश भाई चौहान, छोटालाल उर्फे गांडो, किस्मत भाई राठौर अने बिपिन भाई उर्फे लालो, रमेश भाई विगल रबर फेक्टरी सर्कल पास आवेला सूर्यदर्शन कॉम्प्लेक्स पार्किंग में केटलाक शंकास्पद वाहनों लईने उभा छे। जे बातमी आधार पोलिस की टीमें दौड़ी जई 15 चोराव मोटरसाइकल साथ यति उर्फे यश चौहान, छोटालाल उर्फे गांडो अने बिपिन भाई उर्फे लालो विगल ने कुल 15 मोटरसाइकल साथ झड़पी ली, चोरी भेद उकेल्यो हतो। મારી બાજુમાં જ બેઠા હતા, મને હું ગોબર લઈ લે પેલા જ દે। આગળ આગળ બેન, भावनगर जिला ने लोकल क्राइम ब्रांच ना पुलिस कर्मचारियों ने खानगी राय ये अभिगत मड़ेली कि रबर फेक्टरी सर्कल की बाजू में साई दर्शन कॉम्प्लेक्स खाते बिनवारसी अथवा चोराव हो एवा बाइक घना दिवस पार्क करेला है अने कोई बे के त्रण इसमो एने गैरकायदेसर रीते વેચી દેવા માટે જઈ અને ત્યાં ઉભેલા છે। બાતમીની ખરાઈ કરતા 3 ઈસમો આ જગ્યા ઉપર મળી આવેલા, તેમની પૂછપરછ કરતા ત્રણેય જણા ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા, જેમના નામ યશ હરેશભાઈ ચૌહાણ ઉર્ફે યતિ, છોટાલાલ કિસ્મતભાઈ રાઠોડ તથા બિપિનભાઈ રમેશભાઈ વેગડ એવું પોતે બતાવેલું છે। આ મળી આવેલા બાઇકની માલિકી દર્શાવતા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ કે કાગળ એમની પાસેથી મળી આવેલા નથી। આગળની પૂછપરછ કરતા આ ત્રણેય આરોપીએ કબૂલાત કરેલ છે કે આ બાઇક એમણે ખાસ કરી અને ઓપન મેદાન કે જ્યાં મેળાઓ થતા હોય અથવા કોઈ મોટા ધાર્મિક સામાજિક પ્રસંગ થતા હોય એવી જગ્યાઓથી ઉઠાવીને લાવેલા છે અને ઓછી કિંમતમાં વેચી મારી અને પૈસા લેવાનો પ્લાન છે। ભાવનગર જિલ્લા ખાતે બાઇકની 7 ચોરી દાખલ થયેલી છે, જેમાંના 7 બાઇક આ બાઇક અંતર્ગત રિજેક્ટ થયેલા છે। બાકીના બાઇક કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુમાં છે। અન્ય વિગતો એ બાબતની તપાસ ચાલી રહી છે કે ભાવનગર જિલ્લા સિવાય આજુબાજુના કોઈ પણ જિલ્લામાંથી આ લોકોએ બાઇક કે કોઈ અન્ય વસ્તુની ચોરી કરેલી છે કેમ? આરોપીની એમઓ કેવી હતી? ટોટલ કેટલા બાઇક કબજે કરવામાં આવ્યા છે? ત્રણેય આરોપી પાસેથી ટોટલ 15 બાઇક કબજે કરવામાં આવેલા છે। ખાસ કરી ત્રણેય આરોપીની એમઓ એવી છે કે જાહેર જગ્યાએ જે જનરલ ટુ વ્હીલરનું પાર્કિંગ થાય એનું સ્ટેરિંગ લોક ખોલી અને ડાયરેક્ટ કરી એને સ્ટાર્ટ કરી અને લઈ જતા હોય। શરૂઆતના તબક્કે કોઈ અવાવરું જગ્યાએ મૂકી આવતા હતા, થોડાક દિવસ પછી એ રેગ્યુલર જાણીતી જગ્યાએ લાવી અને આ પ્રકારે ગ્રાહક શોધવા માટે પ્રયત્નશીલ રહે। ઓકે સર।